हेलो फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपनो स्वागत छे। આપણો આજનો સબ્જેક્ટ છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ। આપણે સોલ્વ કરી રહ્યા છે એમસીક્યુ એટલે કે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન। જે મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે સબ્જેક્ટ છે, ડ્રોઈંગ સબ્જેક્ટ છે, એના જે પણ ટોપિક જે છે ઓર્થોગ્રાફિક, ડેવલપમેન્ટ ઓફ સરફેસ, સેક્શન ઓફ સોલિડ, ઇન્ટરસેક્શન અને પેનિટ્રેશન, ડિટેલ એન્ડ એસેમ્બલી, સરફેસ રફનેસ સિમ્બોલ, ડ્રાફ્ટિંગ સિમ્બોલ, એ દરેકમાંથી જેટલા પણ એમસીક્યુ છે એના ટોપિક વાઇઝ આપણે એમસીક્યુ બનાવેલા છે અને દરેક વિડીયોની અંદર આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરવાના છે। તો હજુ સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી મિકેનિકલ ડ્રાફ્ટિંગના જેટલા પણ ટોપિક રિલેટેડ એમસીક્યુ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે। એ સિવાય આપણે સેકન્ડ સેમ એમએસએમ અને મેથ્સ 2 બંનેના આ રીતે એમસીક્યુ બેઝ વિડીયો આવવાના છે। તો જલ્દીથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી એ પણ પ્રોપર પ્રિપેરેશન તમારી સબ્જેક્ટની કરી શકે। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે મિકેનિકલ ડ્રાફ્ટિંગના એમસીક્યુ। આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ડિટેલ એન્ડ એસેમ્બલી બેઝ જે એમસીક્યુ છે એની અંદર। જો તમે આનું વેટેજ જોયું હોય સિલેબસની અંદર તો ઓલમોસ્ટ 15% જેટલું વેટેજ છે। તો આપણે એન આ જ ટોપિકમાંથી એમસીક્યુની પણ પ્રિપેરેશન જોડે જોડે કરવી જોઈએ। હવે જનરલી એવું થાય કે ડિટેલ એન્ડ એસેમ્બલી તો મોટાભાગે ડ્રોઈંગ જ હોય છે, તો એમાંથી એમસીક્યુ કઈ રીતે બને? તો અહીંયા આપણે મેં 29 એટલે કે 29 એમસીક્યુ બનાવેલા છે, એ તમારા રેફરન્સ માટે છે કે આવી રીતના એમસીક્યુ આ ટોપિકમાંથી કવર થઈ શકે। તો તમારે પછી એ રીતે પ્રિપેર કરવાના છે। તમારી જોડે ટેક્સ્ટ બુક છે, એની અંદર તમે બુક છે એની અંદર તમને ટોપિક આપેલો છે ડિટેલ એન્ડ એસેમ્બલી, તો એની અંદર તમે આ રીતે તમારી પ્રિપેરેશન કરી શકો છો। એ સિવાય આપણી ચેનલ ઉપર એમસીક્યુની પ્રિપેરેશન કઈ રીતે કરવી એનો પણ વિડીયો છે, વિડીયોની લિંક તમને નીચે મળી જશે। એ સિવાય મિકેનિકલ ડ્રાફ્ટિંગના પણ આપણે ઓલરેડી એક ટોપિક જે છે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કે મલ્ટીવ્યુ પ્રોજેક્શન કે સેક્શન ઓફ સોલિડ, કે તમારી શીટ 1, 2 અને 3 છે એના બેઝ ઉપર જે એમસીક્યુ છે એનો આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે। એની લિંક તમને મિકેનિકલ ડ્રાફ્ટિંગ પ્લેલિસ્ટ કરીને લખેલું હશે, એની જોડે લિંક હશે, લિંકમાં ક્લિક કરશો એટલે મિકેનિકલ ડ્રાફ્ટિંગના જેટલા પણ વિડીયો હશે એ તમને ત્યાંથી જોવા મળી જશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ એમસીક્યુ થી। સ્પિગોટ ઇઝ અ પાર્ટ ઓફ બ્લેન્ક, એટલે તમારે જેટલા પણ પ્લેલિસ્ટ જેટલા પણ તમને ડિટેલ અને એસેમ્બલી બુકની અંદર આપેલા છે દરેકના તમારે પાર્ટ લિસ્ટ સૌથી પહેલા તો કરી લેવા પડશે। પાર્ટ લિસ્ટ એટલે તમને ખબર છે પાર્ટ લિસ્ટ કોને કહેવાય, તો આ જે છે એને પાર્ટ લિસ્ટ કહેવાય, કે જે બી કમ્પોનન્ટ હશે તો ત્યાં તમને આ રીતના એક ટેબલ આપેલું હશે। ફોર એક્ઝામ્પલ ક્વાર્ટર જોઈન્ટ હશે તો ત્યાં તમને ટેબલ આપેલું હશે, નકલ જોઈન્ટ એક ટેબલ આપેલું હશે, ફૂલ સ્ટેપ બેરિંગ, તો દરેકે દરેકનું આ રીતના એક તમને ટેબલ આપેલું હશે। તો દરેકનું તમારે ટેબલ યાદ રાખવું પડશે કે એના જે એસેમ્બલી છે તો એની અંદર કયા કયા પાર્ટ જોઈન્ટ થાય છે, તો કયા કયા પાર્ટથી એ પ્રોડક્ટ બને છે। તો ફોર એક્ઝામ્પલ અહીંયા એ રીતે પૂછેલું છે કે સ્પિગોટ ઇઝ અ પાર્ટ ઓફ, તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે ચાર, એમાંથી આપણને ખબર છે કે ક્વાર્ટર જોઈન્ટની અંદર આપણને શું જોવા મળે, તો કે સ્પિગોટ જોવા મળશે। મેં ઓલમોસ્ટ દરેક એમસીક્યુની અંદર ટ્રાય કર્યો છે કે આ રીતે તમને ડ્રોઈંગ હું સમજાવી શકું, જેથી તમને એમસીક્યુ ગોખવા પડે નહીં અને એમસીક્યુ ક્યારે પણ ગોખતા નહીં, કારણ કે થોડુંક જો ટ્વિસ્ટ થશે તો તમે કન્ફ્યુઝ થશો, એટલે જો સમજીને તમે એમસીક્યુ સોલ્વ કર્યા હશે તો તમને ક્યારે પણ પ્રોબ્લેમ થશે નહીં। સ્પિગોટ કોનો પાર્ટ છે, તો કે ક્વાર્ટર જોઈન્ટનો પાર્ટ છે। આના પરથી બીજા ઘણા બધા એમસીક્યુ નીકળી શકે કે સ્પિગોટની અંદર ટોટલ કેટલા કમ્પોનન્ટ હોય છે, તો તમારો આન્સર શું આવશે 3 બરાબર। પછી શું થશે, તો કે જે બીજા બે કમ્પોનન્ટ છે એના પણ એમસીક્યુ પૂછાઈ શકે બરાબર। તો એ રીતે તમારે પ્રિપરેશન કરવાની અને એ જ રીતે તમે નોટ્સ તમારી રીતે બનાવતા જજો, કારણ કે કોઈ બી તમે પર્ટિક્યુલર એમસીક્યુ કરો છો કે સપોઝ 50 એમસીક્યુ કર્યા, તેવું જરૂરી નથી કે 50 એમસીક્યુમાંથી જ આવે બરાબર, નંબર ઓફ પોસિબિલિટી થતી હોય છે એમસીક્યુની અંદર, તો તમે તમારી રીતે પ્રિપેર કરવાનું રહેશે। આ એક સેમ્પલ છે, આના ઉપર તમારે ડિપેન્ડન્ટ રહેવાનું નથી। સેકન્ડ એમસીક્યુ જોઈએ, ઇન ઓર્ડર ટુ ક્રિએટ અ એક્યુરેટ એસેમ્બલી ડ્રોઈંગ ધ ડ્રાફ્ટર શુડ ક્રિએટ ધ બ્લેન્ક ડ્રોઈંગ લિસ્ટ, આપણને ખબર છે આપણે જયારે શીટ ડ્રો કરી છે તો ટાઇટલ બ્લોકની અંદર આ રીતે એક ટેબલ બનાવીએ છીએ, ટેબલને શું કહેવામાં આવશે પાર્ટ લિસ્ટ। તો જ્યારે પણ એક્યુરેટ એસેમ્બલી, જ્યારે પણ એસેમ્બલી ડ્રોઈંગ ડ્રો કરતા હોઈએ, તો સૌથી પહેલા આપણે શું ડ્રો કરવું પડે છે પાર્ટ લિસ્ટ, કે પાર્ટ લિસ્ટની અંદર જો કઈ કઈ વસ્તુઓ આવે, તો કે સૌથી પહેલા તો તમારો નંબર, પછી ક્વોન્ટિટી, પછી રેફરન્સ નંબર કહી શકાય, અથવા તો તમે પાર્ટ કંપની જે એને પર્ટિક્યુલર કોઈક નંબર આપ્યો હોય આઈડેન્ટિફિકેશન નંબર એ કહી શકાય, બુકની અંદર તમને આ પોર્શન આપેલો નથી તો આપણે એને અત્યારે ગણતા
નથી, પછી છે કમ્પોનન્ટ નેમ અને પછી આવશે તમારું મટીરિયલ, એમાં એક જે કમ્પોનન્ટ છે સેનું બનેલું છે. તો આ રીતે તમારી, મેં તમને પહેલા પણ કીધું કે દરેક જેટલા પણ ડ્રોઈંગ છે દરેકનું તમારે પાર્ટ લિસ્ટ શું કરવું પડશે, યાદ રાખવું પડશે. તો ક્લિયર, આ તો સેકન્ડ એમસીક્યુ. એના પછી થર્ડ જોઈએ, ધ પાર્ટ લી પાર્ટ ફોર પાર્ટ લિસ્ટ શુડ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. પાર્ટ લિસ્ટ ની અંદર શું આવે, મેં તમને હમણાં જ કીધું હતું, તો કે સૌથી પહેલા પાર્ટ નંબર, ઓકે, નંબર ઓફ પાર્ટ ની ડેટ એટલે તમારી ક્વોન્ટિટી, અને મેન્યુફેક્ચરિંગ મટીરિયલ એટલે કયું મટીરિયલ મેં બનેલું છે. તો તમારો આન્સર શું આવશે, ઓલ ઓફ ધ અબોવ. તમે પાર્ટ લિસ્ટ જોશો એટલે તમને ખ્યાલ જ આવી જશે કે આનો આન્સર શું આવશે. એના પછી ફોર્થ જોઈએ, અ ટિપિકલ સેટ ઓફ મિકેનિકલ વર્કિંગ ડ્રોઈંગ ઇન્ક્લુડ બ્લેન્ક. સેમ બીજી રીતે ક્વેશ્ચન પૂછ્યો કે એસેમ્બલી છે બરાબર, તેની અંદર શું ઇન્ક્લુડ થાય છે, તેની અંદર શું થાય છે, તો કે પાર્ટ લિસ્ટ. એટલે એક જ એમસીક્યુ તમે અહીંયા જોયો કે નંબર ઓફ ટાઈમ, નંબર ઓફ ટાઈપ્સ થી પૂછાયો છે. એના પછી ફિફ્થ નંબર જોઈએ, ધ જોઈન્ટ વિચ પરમિટ એન્ગ્યુલર મુવમેન્ટ. કયું વસ્તુ જે છે એન્ગ્યુલર મુવમેન્ટ એટલે કે કોણીય ગતિ, એન્ગ્યુલર એટલે શું થશે, કોણીય ગતિ પ્રોવાઈડ કરશે. તો શું આવશે તમારો આન્સર, નકલ જોઈન્ટ. જે નકલ જોઈન્ટ હોય છે તમારી એન્ગ્યુલર મુવમેન્ટ આપતું હોય છે. તો અહીંયા નકલ જોઈન્ટમાં તમે જુઓ તો નકલ જોઈન્ટનો તમે અહીંયા બીજો એક એમસીક્યુ એ રીતે પણ પૂછી શકે કે નકલ જોઈન્ટની અંદર ટોટલ કેટલા પાર્ટ છે. તમારો આન્સર કેટલા આવશે, પાંચ. કયા કયા, એક બે આ ત્રણ, આ કોલર ચાર, અને આ ટેપર પિન પાંચ. તો આ રીતે તમારે એનું જે પાર્ટ લિસ્ટ છે એ સાથે સાથે એ કમ્પોનન્ટની અંદર કેટલા પાર્ટ છે એટલું પણ જોડે જોડે શું કરવાનું છે, તમારે નોટની અંદર લખતા રહેવાનું છે. તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે વિડીયો પોઝ કરી તમારી રીતે નોટ્સ જે બનાવી છે એની અંદર તમે લખતા રહેજો. એના પછી છે સિક્સ નંબર, ગીબ ઇઝ ધ પાર્ટ ઓફ, ગીબ જે છે કોનો પાર્ટ છે. અગેન આ જે પાર્ટ છે ક્વાર્ટર જોઈન્ટનો જ પાર્ટ છે. અહીંયા તમને ફિગર અહીંયા આપેલી છે, તો કે ગીબ છે એ કોનો પાર્ટ છે, તો કે ક્વાર્ટર જોઈન્ટ છે. અહીંયા જો આ ક્વાર્ટર છે તો આ જે જોઈન્ટ છે એને શું કહેવામાં આવશે, ક્વાર્ટર જોઈન્ટ. એની જોડે એક્સ્ટ્રા શું જોઈન્ટ થાય છે, ગીબ. જો તમને અહીંયા ગીબ એન્ડ ક્વાર્ટર જોઈન્ટ આપ્યું હોય તો એ પણ સાચું, અને જો ક્વાર્ટર જોઈન્ટ આપ્યું હોય એ પણ સાચું. એટલે તમે બંને આન્સર સાચું થશે. એટલે ગીબ એન્ડ ક્વાર્ટર જોઈન્ટ હોય તો પણ સાચું, અને એકલું ક્વાર્ટર જોઈન્ટ આપ્યું હોય તો પણ શું થશે, તમારો આન્સર સાચો પડશે. અગેન દરેક વખતે તમારે જ્યારે પણ ડ્રોઈંગ જુઓ એટલે તમારે સૌથી પહેલા એના કમ્પોનન્ટ યાદ રાખવાના કે કયા કયા કમ્પોનન્ટ છે, અને જે એસેમ્બલી છે તો એની અંદર કેટલાય કમ્પોનન્ટ કેટલા ડિટેલ પાર્ટ્સ છૂટા પડે છે એ વસ્તુ તમારે તમારી રીતે નોટ ડાઉન કરવાના. સેવન નંબરનો જે મેં આગળ એમસીક્યુ સમજાવ્યો હતો કે ઇન નકલ જોઈન્ટ બ્લેન્ક નંબર ઓફ પાર્ટ્સ કેટલા હોય છે, તો કે પાંચ મેં તમને ગણાયા હતા બરાબર. એક આઈ એન્ડ, એક નકલ પિન, પછી એક ફોર્ક એન્ડ, એક કોલર, અને બીજું શું આવશે, ટેપર પિન. તો ટોટલ કેટલા પાર્ટ આવશે, પાંચ પાર્ટ આવશે. બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ એન્જિન. હવે અહીંયા એન્જિનનું એક ડ્રોઈંગ આપેલું છે, તો તમે અહીંયા જોશો તો ચાર જે ઓપ્શન આપ્યા છે એ ચાર ઓપ્શનમાં તમે જોશો તો કે જે આ જે ડ્રોઈંગ જે છે એ ડ્રોઈંગની અંદર તમને શું જોવા મળશે, તો કે બ્લોક જોવા મળે છે. તો આપણો આન્સર શું આવશે, બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ એન્જિન. તો આન્સર શું આવશે, કયો પાર્ટ હોઈ શકે, તો કે આન્સર ડી, દેટ ઇઝ બ્લોક. એના પછી જોઈએ કે ફોર્ક એન્ડ ઇઝ અ પાર્ટ ઓફ, બરાબર. ફોર્ક એન્ડ કોનો પાર્ટ છે, ફોર્ક એન્ડ, તો ફોર્ક એન્ડ શેનો પાર્ટ છે, તો કે નકલ જોઈન્ટનો. તો ફોર્ક એન્ડની જગ્યાએ તમને અલગ કઈ રીતે પૂછે, તો કે વન સોરી આઈ એન્ડ પણ પૂછી શકે, અથવા તો ટેપર પિન પૂછી શકે, અથવા તો કોલર પૂછી શકે, બરાબર, અથવા તો નકલ પિન પૂછી શકે. આમાંથી કોઈ બી કમ્પોનન્ટ પૂછે એટલે તમારો એમસીક્યુ હતો એ ચેન્જ થઈ ગયો. પણ તમારે જે છે, મેં તમને હમણાં પહેલા જ કીધું કે તમારે એમસીક્યુ ગોખવાના નથી, મેં જે રીતે કીધું એ રીતે તમારે પ્રિપેર કરવાનું છે. એના પછી જોઈએ એમસીક્યુ નંબર 10, બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ ફૂટ સ્ટેપ બેરિંગ. અહીંયા તમને ફૂટ સ્ટેપ બેરિંગ બતાવવામાં આવેલી છે. તો આ જે શું આ ચાર ઓપ્શન તમે જોશો તો એની અંદરથી તમને અહીંયા બુશ જોવા મળશે. ફૂટ સ્ટેપ બેરિંગની અંદર શું જોવા મળશે, બુશ. એ પ્રમાણે તમારે પાર્ટ લિસ્ટ તમે ફૂટ સ્ટેપ બેરિંગનું જોશો એટલે તમને ઓટોમેટિક આ આન્સર આવડવા મળશે. તમારો આન્સર શું આવશે, બુશ. એના પછી જોઈએ 11 નંબર, ખાલી બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ લોકોમોટિવ કનેક્ટિંગ રોડ. તો અહીંયા કનેક્ટિંગ રોડ મેં અહીંયા ફિગર બતાવેલી છે. તો કનેક્ટિંગ રોડનો જે અંદરનો જે ભાગ છે એને શું કહેવામાં આવશે, બ્રેસ. તો તમારો આન્સર શું આવશે, બ્રેસ ઇઝ અ પાર્ટ ઓફ લોકોમોટિવ કનેક્ટિંગ રોડ. એના પછી જોઈએ બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ સ્ક્રૂજેક. અહીંયા સ્ક્રૂજેકનું મેં આખે આખું તમને પાર્ટ લિસ્ટ જ બતાવી દીધું છે. તો અહીંયા તમે જુઓ કે પાર્ટ લિસ્ટની અંદર કપ, તો અહીંયા જે આ જે છે સ્ક્રૂજેકનું પાર્ટ લિસ્ટ છે. તો કપ જે છે સ્ક્રૂજેકનો પાર્ટ છે. તો આપણો આન્સર શું આવશે,
કપ અને જોડે જોડે તમારે એ પણ જોઈ લેવાનું કે સ્ક્રૂ જેક ની અંદર ટોટલ કેટલા પાર્ટસ યુઝ થાય છે, તો તમારો આન્સર શું આવશે? 7. એટલે તમારે દરેકે દરેક જે નામ છે કમ્પોનન્ટ ને તમારે યાદ રાખવા પડશે. આમાંથી કોઈ બી તમને નામ પૂછી શકે. ફોર એક્ઝામ્પલ તમને પૂછે કે ટમી બાર છે એ કયા કમ્પોનન્ટ નો પાર્ટ છે, તો તમને ખબર પડી જોઈએ કે ટમી બાર ક્યાં આવશે, તો કે સ્ક્રૂ જેક ની અંદર આવશે. તો આ રીતે કોઈ બી એમસીક્યુ તમને પૂછે તો તમારે તૈયારી રાખવાની થશે. એના પછી જોઈએ બ્લેન્ક ઇઝ નોન એઝ અ ટેમ્પરરી ફાસ્ટનર, ટેમ્પરરી ફાસ્ટનર અને પરમનન્ટ ફાસ્ટનર. ટેમ્પરરી ફાસ્ટનર એટલે શું? તો કે જે ટેમ્પરરી હોય આપણે એને ઇઝીલી લોડિંગ અને અનલોડિંગ એટલે વાઉન્ડ અથવા અનવાઉન્ડ કરી શકીએ, તો એને શું કહેવામાં આવશે? ટેમ્પરરી. અને જે પરમનન્ટ છે, જે પરમનન્ટમાં શું હોય, તમે એને એકવાર તમે એને ક્લોઝ કરો અથવા એને જોઈન કરો તો એને રીઓપન કરવું અઘરું હોય છે. તો તમારો આન્સર શું આવશે? ક્વાર્ટર જોઈન્ટ છે એ કેવું છે? તમારું ટેમ્પરરી ફાસ્ટનર છે. અને એની પછીનું જોઈએ ઇઝ અ પરમનન્ટ ફાસ્ટનર, તો બ્લેન્ક ઇઝ અ પરમનન્ટ. તમારો આન્સર શું આવશે? રિવેટ. એના પછી જોઈએ 15 નંબર, બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ ટૂલ પોસ્ટ. જે ટૂલ પોસ્ટ હોય છે, તમે લેથ મશીન જયારે જોશો ત્યારે તમારે ટૂલ પોસ્ટ આવશે, તો એની અંદર કયો પાર્ટ હોય છે? તો કે બ્લોક. આ પણ તમને બુકની અંદર આની એસેમ્બલી ડિટેલ આપેલી છે, એ તમે ફિગર જોશો એટલે તમને આરામથી વસ્તુ આવડવાનું છે. એના પછી જોઈએ 16, બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ હેવી ડ્યુટી ટ્રોલી વ્હીલ. જે ટ્રોલી વ્હીલ આવે છે તો એની અંદર પણ શું હોય છે? તો કે જે બ્રાસ, જે આપણે આપણે કનેક્ટિંગ રોડમાં જોયું, સેમ વસ્તુ આપણને હેવી ટ્રોલી રોડની અંદર પણ જોવા મળે છે. એના પછી 17 નંબરનો એમસીક્યુ જોઈએ, બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ યુનિવર્સલ કપલિંગ. યુનિવર્સલ કપલિંગની અંદર શું આવે છે? સોકેટ. આ બધા જ એમસીક્યુ તમને મેં ફિગર એટલા માટે નથી આપી કારણ કે બુકની અંદર તમને આની ફિગર આપેલી છે. થોડી તમે પણ મહેનત કરો જેથી તમને પણ આઈડિયા આવે કે કઈ રીતે આપણે સર્ચ કરવું છે, ક્યાંથી કયા એમસીક્યુ નીકળ્યા છે, એ દરેકે દરેક વસ્તુ થોડી તમને ખબર પડે. એટલા માટે તમને અહીંયા મેં એની ફિગર આપેલી નથી. જો હજુ સુધી તમને કોઈ પ્રોબ્લેમ થતો હોય આ એમસીક્યુ સોલ્વ કરવામાં તો મને કમેન્ટમાં જણાવો જેથી આપણે એનું સોલ્યુશન લઈ શકીએ. બ્લેન્ક ઇઝ એબસન્ટ ઇન પાર્ટ લિસ્ટ. તમે જે અહીંયા પાર્ટ લિસ્ટ ઉપર જોશો તો આમાંથી કઈ વસ્તુ એબસન્ટ છે? તો જુઓ, પાર્ટ નેમ, તો પાર્ટ નેમ તો હોય, પાર્ટ નંબર પણ હોય, પાર્ટ મટીરિયલ પણ હોય, તો પાર્ટી નેમ એટલે કે કોને તમારે કમ્પોનન્ટ ડિલિવર કરવાનો છે એનું કોઈ નામ હોય નહીં, તો તમારો આન્સર શું આવશે? પાર્ટી નેમ. એટલે તમારે ખાસ એમસીક્યુ વાંચવાનો, બ્લેન્ક ઇઝ એબસન્ટ કીધું છે, બરાબર, પ્રેઝન્ટ નથી કીધું. એટલે આવી બધી નાની નાની વસ્તુ તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હોય તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ નકલ જોઈન્ટ. અગેન નકલ જોઈન્ટનો ક્વેશ્ચન, પણ શું કર્યું એણે, જે પાર્ટનું નામ હતા નીચે એ ફેરવી નાખ્યા. આપણને ઉપર શું આપ્યું હતું? ફોર્ક એન્ડ આપ્યું હતું, તો હવે અહીં શું આવી ગયું? પિન. તો આપણને ખબર છે કે ટેપર પિન નકલ જોઈન્ટની અંદર યુઝ થશે. આ રહ્યો તમારી ટેપર પિન, તો તમારો આન્સર શું આવશે? આન્સર ડી, દેટ ઇઝ ટેપર પિન. એના પછી જોઈએ ગીબ ઇઝ અ પાર્ટ ઓફ, અગેન સેમ ક્વેશ્ચન રિપીટ થયો, ગીબ જે છે એનો પાર્ટ છે, તો કે ક્વાર્ટર જોઈન્ટનો પાર્ટ થશે. એના પછીનો એમસીક્યુ જોઈએ, ફોર્ક ઇઝ અ પાર્ટ ઓફ, ફોર્ક એનો પાર્ટ છે, ફોર્ક એન્ડ નથી પૂછ્યું, ખાસ ધ્યાન રાખવાનું. શું પૂછ્યું છે? ફોર્ક પૂછ્યું છે. તો શું આવશે તમારું? યુનિવર્સલ કપલિંગ. અગેન યુનિવર્સલ કપલિંગનો બીજા કોઈ પાર્ટ માટેનો એમસીક્યુ. એટલે તમારે આ રીતે જેટલા પણ તમને ડિટેલ અને એસેમ્બલી છે દરેકના પાર્ટ લિસ્ટ અને એ કમ્પોનન્ટની અંદર કેટલા પાર્ટ છે એ તમારે યાદ રાખવા પડશે. એના પછી જોઈએ કે ટમી બાર ઇઝ અ પાર્ટ ઓફ, મેં તમને આગળ સમજાવ્યું હતું, બરાબર, ટમી બાર જે હતું એ આપણે શેનું હતું? તો કે સ્ક્રૂ જેકનું જે આપણે પાર્ટ લિસ્ટ જોયું હતું એની અંદર તમને જોવા મળશે. તો ટમી બાર કોનો પાર્ટ થઈ ગયો? તો કે ટમી બાર એ સ્ક્રૂ જેકનો પાર્ટ છે એમ કહેવાય. પછી નેક્સ્ટ જોઈએ 25, બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ યુનિવર્સલ કપલિંગ. યુનિવર્સલ કપલિંગ કન્ટિન્યુઅસલી આ થર્ડ એમસીક્યુ એમાંથી નીકળ્યો, બરાબર. બ્લોક ઇઝ અ પાર્ટ ઓફ અ યુનિવર્સલ કપલિંગ. તો તમારે આ રીતે તૈયારી કરવાની છે. તમે જો આ રીતે તૈયારી કરશો તો કોઈ બી એમસીક્યુ કોઈ બી સબ્જેક્ટના હશે તો તમને વાંધો આવશે નહીં. એટલે તમારે જે પ્રોપર પ્રિપરેશન કરવી પડશે, અમુક જે ટોપિક જે એમસીક્યુની અંદર કવર થાય છે શાંતિથી વાંચો તમે, એના બેઝ ઉપર કયા કયા એમસીક્યુ નીકળી શકે છે તમારી રીતે વિચારો. આવા બે કે ત્રણ વિડીયો જોશો, આવી રીતે બે કે ત્રણ તમે વિચારશો તો ઓટોમેટિક તમને જ્યારે પણ કોઈ નવી લાઈન વાંચશો એટલે ઓટોમેટિક તમારા મગજમાંથી એમસીક્યુ ઓટોમેટિક જનરેટ થવા માંડશે. તો એ રીતે તમે પ્રોસેસ કરજો. એના પછી જોઈએ આપણે 26 નંબરનો, બ્લેન્ક ઇઝ અ પાર્ટ ઓફ સ્ટેપ જોઈન્ટ. સ્ટેપ જોઈન્ટ છે એનો પાર્ટ કયો હોય છે? તો એનો આન્સર આવશે તમારો પિન, સોરી, બ્લોક. એના પછી જોઈએ આપણે 27,
क्वार्टर जॉइंट विथ स्लीव हेज ब्लैंक नंबर ऑफ पार्ट। अपने ऊपर गीप जोयुं तो गीप में टोटल चार पार्ट था। अपने गीप वाली फिगर जो ही है तो गीप नी अंदर जुओ क्वार्टर गीप रोड अने स्टेप तो आनी जोड़ी एक बीजो एक पार्ट जॉइंट थई जशे ए पार्ट जॉइंट थशे स्लीव ले टोटल तमारा कम्पोनेंट कितला थई जशे तो के टोटल नंबर ऑफ कम्पोनेंट्स आर 5। जो तमने आ वीडियो गम्यो होय तो लाइक करजो तमारा फ्रेंड साथे शेर करजो जेथी ए लोको पण आनी प्रिपरेशन प्रोपर करी सके। एना पछी जोईए आपणे 28 नंबर गिब्स एंड क्वार्टर जॉइंट हेज ब्लैंक नंबर ऑफ पार्ट में जो हमें तमने समझाया कि टोटल कितना पार्ट हो तो एनी अंदर टोटल चार पार्ट होना। पीछे जो है आप 29 नंबर नो स्टीम एंजीन कनेक्टिंग रोड बीग एंड हेज ब्लैंक नंबर ऑफ पार्ट तो तमने अहीं पार्ट लिस्ट आपेलू है स्टीम एंजीन कनेक्टिंग रोड नो टोटल कितना पार्ट है आनी अंदर तमे अहीं जोई सको छो। तो टोटल तमारो आंसर शू आवशे टोटल 6 पार्ट होय छे। तो आ रीते आपणे टॉपिक हता એ ટોપિકમાંથી મેં જુદી જુદી રીતે એમસીક્યુ બનાવ્યા છે ટ્રાય કર્યા છે કે જેથી બધા જે ટોપિક જે છે તમારા કવર થઈ જાય અને તમને એનો અંદાજો આવે કે કઈ રીતે આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે। આ સિવાય નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ડ્રાફ્ટિંગ સિમ્બોલ છે એટલે કે સરફેસ રફનેસ સિમ્બોલ જે તમારા થ્રેડ જે છે પાઇપિંગ સિમ્બોલ જે છે રેફ્રિજરન્ટના સિમ્બોલ જે છે એટલે કે લિક્વિડ સિમ્બોલ જે છે એ દરેકમાંથી કઈ રીતે બીજા એમસીક્યુ પૂછાઈ શકે એના ઉપર એક વિડીયો બનાવેલો છે। तो ये वीडियो टूंक समय अंदर आवशे एटले हजु सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी लेजो जेथी ज्यारे पण नवा वीडियो आवे मिकेनिकल ड्राफ्टिंग एमएसएम मेथ्स 2 त्यारे तमने एना नोटिफिकेशन मळता रहे। थैंक यू फॉर वॉचिंग वीडियो।